ના સાવર છે અહીંયા બાજુમાં, ત્યાંના એક મગનગીરી છે, ગોસ્વામી છે, એમનું આ ભજન લખેલું છે. એ જૂના સાવર અહીંથી નજીક પડે આપણને, એટલે એ જૂના સાવર ગામના માનમાન, એ ગામમાં મગનગીરી નિવાસ કરે છે. એ મગનગીરીના માનમાં બીજી વાર આકડી ગયું. મન સે ચાહે સબ કુછ પાએ, ભગવાન મહાદેવ ના દરબારમાં જેને બાબાને એક તમે બિલો પત્ર અર્પણ કરો ને તો ત્રણ ત્રણ જન્મના પાપ માંથી છોડે, આવો શંકર દયાળુ છે. બિલવાષ્ટક નું પહેલો સ્તોત્ર. દાંડલીમાં લક્ષ્મીજી નિવાસ કરે, રોજ બિલ્વપત્ર થી મહાદેવ ની જે પૂજા કરે તેને સંપત્તિ ની પ્રાપ્તિ થાય અને સાથે સાથે શાંતિ ની પણ પ્રાપ્તિ થાય. થોડી ગાંઠ નું છેદન કરવું, થોડી દાંડલી રાખવી, ઊંધું બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરો, આવી રીતે આમ અર્પણ કરો, આમ છતું નહીં, જ્યારે અર્પણ કરો આવી રીતે આમ આમ અર્પણ કરે. આ તો પછી હજાર બિલ્વપત્ર લાખ ચડાવવાના હોય. આ ફૂલ દડે રમે છે કે બિલ્વપત્ર દડે રમે છે? એમ એક એક બિલ્વપત્ર, ભલે તમે 108 ચડાવો, 5 ચડાવો, પણ આમ એટલે આમ શ્રદ્ધાપૂર્વક આમ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતુરાયુધમ ત્રિજન્મવાપ્સિ મહારમ એક બિલ્વપત્ર શિવાર્પણમ ઓમ નમઃ શિવાય. તમારા બધા વતે ચડાવી દીધું. અને આજે હું વાર છે સોમવાર, હે શંભુ શરણે આપણે ગાયલો ગાવ આપણા રાગમાં. શંભુ શરણે પડી માધુ ભરી રે ગાડી, કષ્ટ કાપો કષ્ટ કાપો, દયા કરીને દર્શન શિવ કાપો. શંભુ શરણે પડી માધુ ભરી રે ગાડી, કષ્ટ કાપો
મહાદેવ, જેના નામ બોલાય તે જ આવે એવી એક વિનંતી છે, જેથી કરીને કથામાં ડિસ્ટર્બ ન થાય. પધારો, ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રી ચુડોડિયા પરિવારના આંગણે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞની અંદર આંગણે પધારેલા મહેમાનો અને મહાનુભાવોના સ્વાગત તરફ આપણે આગળ વધીશું. તેમાં જેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો તે મહાનુભાવો ધર્મમંચ પર પધારે અને માનનીય શ્રી પ્રતાપભાઈને વિનંતી છે કે આપ મહાનુભાવોને ધર્મમંચ પર લઈ આવવા આપને વિનંતી કરવામાં આવે છે. સૌપ્રથમ વસંતભાઈ હરિભાઈ ગજેરા, લક્ષ્મી ડાયનન ઉદ્યોગપતિ સુરતથી પધારેલા છે, તો આપશ્રીને વિનંતી છે ધર્મમંચ પર પધારશો અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો. શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા, લક્ષ્મી ડાયમંડ ઉદ્યોગપતિ સુરત. ત્યારબાદ હું સાદર વિનંતી કરીશ માવજીભાઈ ઘોસિયા ચોગઠવાડા,
જ્વેલ સ્ટાર ભાવનગર ઉદ્યોગપતિ આપશ્રીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પોથીજીને દર્શન કરી અને બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. જોરદાર તાળીઓથી આપણે આ મહાનુભાવને આપણે પણ સન્માનિત કરીશું. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી રવજીભાઈ રવાણી સિમરનવાળા વ્રજ ડાયમંડ, આપને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો. ત્યારબાદ મગનભાઈ શ્રોફ સુરતથી પધારેલા છે, તો શ્રી મગનભાઈને પણ વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. મહેમાનોના સ્વાગત સન્માન બાદ આવો આપણે સૌ પુનઃ પુનઃ કથાની અંદર સંમિલિત થઈએ. ઓમ નમઃ શિવાય. આ તકે એક જાહેરાત કરવાની છે. પરમ પૂજ્ય ગિરિબાપુની શિવકથાનું કવરેજ માલણના તીરે સુરતના તંત્રી પરેશભાઈ તકાણ દ્વારા થઈ રહ્યું છે, જે અત્યારે ધર્મમંચ પર ઉપસ્થિત છે અને પરમ પૂજ્ય બાપુને માલણના તીરેનો અંક અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેને સન્માનિત કરીશું. અને આ શિવકથાની પણ બુક તૈયાર થવા જઈ રહી છે, આપના ઘર સુધી પહોંચાડવામાં આવશે, જેમનું વાર્ષિક લવાજમ ભરવા માટે આપ શ્રી તંત્રી શ્રી પરેશભાઈ તકાણ સુરતનો સંપર્ક કરી તેમની પાસેથી વધુ વિગત મેળવી શકો છો, અથવા તો અહીં કથાસ્થળ પર જ્યાં પરમ પૂજ્ય બાપુનું સાહિત્ય પ્રાપ્ત થાય છે તે ગિરિમાળા ભંડાર પરથી આપ આ માલણના તીરેનો વાર્ષિક લવાજમ ભરવા માટે આપ તેમનો સંપર્ક કરી શકો છો. આસ્થા ચેનલના માધ્યમ દ્વારા જે પણ ભક્તજન આ માલણના તીરેના વાર્ષિક લવાજમ ભરવા ઈચ્છતા હોય તો જ્યાં પરમ પૂજ્ય બાપુની શિવકથાના આયોજન કાર્યક્રમની નીચે જે નંબર આવી રહ્યા છે તેના પર આપ સંપર્ક કરી આપ વધુ માહિતી મેળવી શકો છો. ભગવાન શિવજીની કથાનો પ્રારંભ કરીએ. જરા ગામના આંગણે પ્રતાપભાઈ દ્વારા સુંદર શિવમાં પણ કથાનું આયોજન થયું છે, તો દો મિનિટ કે લે રાગ જોગ કરે. Oh,
महादेव